દારૂ ભરેલી રિક્ષા સાથે અકસ્માત. અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત. અમદાવાદમાં અકસ્માત થવો એ કોઈ નવી વાત નથી. ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા પર સવાર યુવતીનું કરપીણ મોત થયું હતું. તો ચોંકાવનારી વાત તો એ છે કે અકસ્માત બાદ રિક્ષામાંથી દારૂની પોટલીઓ મળી આવતા પોલીસની હપ્તા વસૂલીની પોલ ખુલ્લી જવા પામી હતી. રિક્ષામાં સવાર હતી બે મહિલા બુટલેગર. બે મહિલા બુટલેગર ફરાર. રિક્ષા ચાલક અને એક્ટિવા ચાલક યુવતીના અકસ્માત થતા એક્ટિવા ચાલક યુવતીનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના સ્થાનિકોએ બંને મહિલા બુટલેગરો સહિત રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો હતો. જો કે મહિલા બુટલેગર ભાગવામાં સફળ રહી હતી. કલોલથી લાવવામાં આવતો હતો દારૂ. પોલીસના દાવા મુજબ બે મહિલા બુટલેગરો કલોલથી 250 દેશી દારૂની પોટલીઓ લાવીને કાગડાપીઠ પોલીસ વિસ્તારમાં આવેલા કંટોડિયા વાસમાં ઉતારવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ દર બે દિવસે રિક્ષામાં દારૂની ખેપ મારવામાં આવતી હતી ત્યારે અકસ્માત બાદ તમામ દારૂની પોટલીઓ રોડ પર નજરે ચડી હતી. પોલીસના હપ્તા રાજ વચ્ચે ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. હાલ તો દારૂના ખેપિયાઓની ઉતાવળના કારણે એક વિદ્યાર્થિનીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ નંબર 1, શું પોલીસની રહેમ નજર હેઠળ દારૂની હેરાફેરી થઈ રહી છે? સવાલ નંબર 2, જો રિક્ષા ચાલક ઝડપાઈ ગયો છે તો પછી મહિલા બુટલેગર હજુ સુધી કેમ નથી ઝડપાઈ? સવાલ નંબર 3, આટલા સમયથી દારૂની હેરાફેરી થઈ રહી છે તો પછી પોલીસ કેમ બુટલેગરોને નથી ઝડપી પાડતી? બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ.